હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 4 લોંગર શાર્પર એન્ડ બિગર એમાં એક્ટિવિટી 8નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 8માં તમને એક ગ્રાફ આપેલો છે, એ ગ્રાફના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો જોઈશું પહેલાં આપણે ગ્રાફ કેવી રીતનો છે. તો જુઓ, ગ્રાફની અંદર બે એંગલ આપેલા છે, એમાં એક વાય અક્ષ હોય અને એક એક્સ અક્ષ હોય. બરાબર, તમે લોકો ગ્રાફનો અભ્યાસ તો કરો જ છો. તો જુઓ, નીચે તમને કંઈક એનિમલ્સના નેમ આપેલા છે, ડોગ, સ્વાન, કાઉ, ટર્ટોઇઝ, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, સીપ એન્ડ ચિમ્પાન્ઝી. તો આ બધે તમને એનિમલ્સ નેમ આપ્યા છે. અને બાજુમાં આપ્યું છે લાઈફ સ્પેન. લાઈફ સ્પેન એટલે કે તેનું જીવન અથવા આયુષ્ય, તેનું કેટલા વર્ષનું જીવન છે. તો જુઓ, તમને ડોગ આપ્યું છે, તો તેનું જો તમે જે સ્તંભ આલેખ આપ્યો છે ગ્રાફમાં, તો 10 યર્સ દેખાડે છે, અથવા 9 યર્સ, હા 10 યર્સમાં એક ઓછો છે. એવી રીતે કાઉનું છે, સ્વાનનું છે, સૌથી વધારે ટર્ટલ્સનું છે, એનાથી ઓછું સ્વાનનું છે, એનાથી ઓછું મેનનું છે. તો આ પ્રમાણે તમને એક ગ્રાફ આપેલો છે, તે દરેકે દરેકની લાઈફ લાઈન એટલે કે તેનું આયુષ્ય આપેલું છે. જોવો જોઈ તમને બતાવે છે. એના આધારે જો આપણે નીચે એક પેરેગ્રાફ, સોરી એક કોષ્ટક આપેલો છે, તે પણ આપણે પૂર્ણ કર્યો છે. ચિમ્પાન્ઝી તો 30 યર્સ, જે આપણે ઉપરથી જોઈને કર્યું છે. જો ચિમ્પાન્ઝી લાસ્ટમાં આવે છે, 30 યર્સ થાય છે. એવી રીતે કાઉ છે 22 યર્સ, એલિફન્ટનું 70 યર્સનું આયુષ્ય છે, ડોગનું 9 યર્સ, મેનનું 90 યર્સ એટલે કે માણસનું 90 વર્ષનું. એટલે આ જે તમને આપેલા છે એની અંદર થોડું ઘણું વધઘટ થતું હોય, પણ આટલું આયુષ્ય તો દરેકનું હોય છે. સ્વાન એટલે કે હંસ, હંસનું છે 100 યર્સ, ટર્ટોઇઝ 150 યર્સ, ગોટ 10 યર્સ, હોર્સ 50 યર્સ એન્ડ સીપ 10 યર્સ. તો આના આધારે આપણે નીચે થોડાક પ્રશ્ન આપ્યા છે તે જોશું. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી? ચિમ્પાન્ઝી કરતાં કોણ ઓછું જીવે છે? તો ચિમ્પાન્ઝીનું આયુષ્ય કેટલું હતું આપણે જોયું, ચિમ્પાન્ઝીનું જોયું આપણે 30 યર્સ. તો આનો જવાબ થશે, ધ ડોગ, કાવ, ગોટ એન્ડ સીપ લીવ શોર્ટર લાઈફ ધેન ધ ચિમ્પાન્ઝી. એટલે ચિમ્પાન્ઝી કરતાં ઓછું આયુષ્ય જીવતા હોય એવા એનિમલ્સના નેમ આપણે લખ્યા. નેક્સ્ટ છે, હુ લીવ લોંગર ધેન ધ ગોટ? ગોટ એટલે કે બકરી. બકરી કરતાં કોણ વધારે લાંબુ જીવે છે? તો એનો જવાબ થશે, તમારે કોષ્ટક જોતું રહેવાનું રહેશે, કે ધ ચિમ્પાન્ઝી, કાઉ, એલિફન્ટ, વેલ, ટર્ટોઇઝ, હોર્સ, સ્વાન એન્ડ મેન લિવ્સ લોંગર ધેન ધ ગોટ. નેક્સ્ટ છે, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન? એટલે કે કોનું જીવન હોર્સ એટલે કે ઘોડા કરતાં પણ નાનું છે, અથવા એનું નાનું આયુષ્ય આપ્યું છે ઘોડા કરતાં? તો કાવ, ડોગ્સ, ચિમ્પાન્ઝીસ, ગોટ્સ, ચિમ્પાન્ઝીસ એન્ડ સીપ્સ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ હોર્સ લાઈફ સ્પેન. નેક્સ્ટ છે, હુઝ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ સીપ્સ? કોનું સીપ્સ એટલે કે ઘેટા કરતાં પણ વધારે છે? તો ધ ચિમ્પાન્ઝી, સ્વાન, કાઉ, ટર્ટોઝ, એલિફન્ટ, મેન્સ, હોર્સ એન્ડ વેલ્સ લાઈફ સ્પેન ઇઝ લોંગર ધેન ધ સીપ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ? રેબિટ એટલે કે સસલું. સસલા કરતાં કોનું આયુષ્ય શોર્ટર એટલે કે નાનું છે? સસલા કરતાં આયુષ્ય કોનું નાનું છે? તો આપણે ગ્રાફની આધારે જવાબ આપશું, ધ ગોટ્સ, ડોગ્સ એન્ડ સીપ્સ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન ધ રેબિટ્સ. નેક્સ્ટ છે, હુ લીવ્સ લોંગર ધેન મેન? માણસ કરતાં કોણ વધારે જીવે છે? તો આપણે કોષ્ટકમાં જોયું, ધ ટર્ટોઇઝ એન્ડ ધ સ્વાન લીવ લોંગર ધેન ધ મેન. કેમ કે મેનનું લાઈફ સ્પેન કેટલી આપેલી છે? તો 90 યર્સ, એન્ડ ટર્ટોઇઝની 150 યર્સ, એન્ડ સ્વાનની 100 યર્સ. ચલો, આના આધારે આપણે એક એડવર્ટાઇઝમેન્ટ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ તમને થોડીક રીડલ્સ આપેલ છે. રીડલ્સ એટલે એક જાતના ઉખાણા, તમારે વાંચી સમજી અને નીચે 3 આન્સર આપેલા છે એમાંથી જે સાચો જવાબ હોય તે તમારે લખવાનો રહેશે.
સ્પષ્ટ છે. ઇટ ઇઝ સ્મોલર ધેન એ રેબિટ એન્ડ બિગર ધેન એ રેટ. આ રેબિટ કરતાં નાનું છે, એટલે કે સસલા કરતાં નાનું અને ઉંદર કરતાં મોટું. ઇટ ઇઝ ધ એનેમી ઓફ સ્નેક. તે સાપનું દુશ્મન કહેવાય છે. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો પહેલો આન્સર છે કોબ્રા, બી છે મોંગોઝ એન્ડ સી છે અ કેટ. તો તેનો આન્સર થશે મોંગોઝ, એટલે કે નોળિયો. નોળિયો છે જે આ સાપનો દુશ્મન પણ કહેવાય છે અને ઉંદર કરતાં મોટું અને સસલા કરતાં નાનું હોય છે. સેકન્ડ છે ઇટ ઇઝ બિગર ધેન એ સ્પેરો એન્ડ એ સ્મોલર ધેન એ ક્રો. ચકલી કરતાં મોટું અને કાગડા કરતાં નાનું. વોટ ઇઝ ઇટ્સ કલર ઇન ગ્રીન. તેનો લીલા કલર છે, શું છે તે? અ પેરોટ, અ પીજન, અ કોક. તો તેનો જવાબ આવશે અ પેરોટ, કેમ કે ગ્રીન કલરનું તો પેરેટ જ હોય છે. નેક્સ્ટ, ઇટ રન્સ ફાસ્ટર ધેન ધ હોર્સ એન્ડ ધ ડિયર. તે હરણ અને ઘોડા કરતાં વધારે ફાસ્ટ દોડે છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ. તે વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણી છે. ઇટ હેઝ વેરી શાર્પ કોલ્સ એન્ડ ટીથ. વોટ ઇઝ ઇટ? તેના નખ એકદમ તીક્ષ્ણ અને તેના દાંત પણ તીક્ષ્ણ હોય છે. તે શું છે? અ ડોગ, અ કેટ કે અ ચિત્તા? તો બધાને ખબર છે, તેનો જવાબ આવે ચિત્તા. નેક્સ્ટ, ઇટ લુક્સ લાઈક એ હોર્સ. તે ઘોડા જેવું લાગે છે. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી. એની બોડી ઉપર થોડાક પટ્ટા હોય છે. વોટ ઇઝ ઇટ? અ ઝીબ્રા, અ વાઇલ્ડ એઝ, અ પોની. તેનો જવાબ આવશે અ ઝીબ્રા. ઝીબ્રા એ ઘોડા જેવું જ દેખાય છે અને તેના શરીર ઉપર પટ્ટા હોય છે. નેક્સ્ટ, ઇટ હેઝ અ લોંગર ટેલ એન્ડ લીવ્સ ઓન ધ ટ્રી. વોટ ઇઝ ઇટ? તેને લાંબી પૂંછડી હોય છે અને ઝાડ ઉપર રહે છે. તે શું છે? અ લેપર્ડ, અ મંકી, અ પીકોક. તેનો જવાબ આવશે અ લેપર્ડ. નેક્સ્ટ છે, સોરી, તેનો જવાબ આવશે અ મંકી. તે વાંદરું છે કે જે ઝાડ ઉપર રહે છે, તેને લાંબી પૂંછડી હોય છે. નેક્સ્ટ, ઇટ ઇઝ વેરી યુઝફુલ એન્ડ મેન્સ બેસ્ટ ફ્રેન્ડ. આ ખૂબ જ ઉપયોગી છે અને માણસોનો પાકો મિત્ર છે. ઇટ ઇઝ વેરી ફેથફુલ ટુ ઇટ્સ માસ્ટર. તે એના માસ્ટર એટલે કે એના માલિક પાસે ખૂબ જ ફેથફુલ હોય છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? અ ડોન્કી, અ પેરોટ કે અ ડોગ? તો તેનો જવાબ થશે અ ડોગ. નેક્સ્ટ, ઇટ ઇઝ બિગ એન્ડ ફેટ. તે મોટું અને જાડું છે. ઇટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ યુઝ ટુ પુલ કાર્ટ. તે એકદમ મજબૂત અને પુલ કાર્ટ એટલે કે ગાડાઓને ખેંચવામાં મદદ કરે છે. વોટ ઇઝ ઇટ? અ કાઉ, અ બુલોક, અ બફેલો. તો તેનો જવાબ આવશે અ બુલોક, એટલે કે બળદ. બળદ ગાડું હોય છે ને, એટલે કાર્ટ્સ, બુલોક કાર્ટ્સ તમે જોયા હશે. નેક્સ્ટ છે, ઇટ ઇઝ સ્ટ્રોંગ એન્ડ સ્વિફ્ટ. ઇટ કેન રન વેરી ફાસ્ટ. ઇટ પુલ્સ કેરેજીસ. વોટ ઇઝ ઇટ? તે એકદમ શું કહે છે કે સ્વિફ્ટ હોય છે, તે દોડે છે ફાસ્ટ, એને ઘણી બધી વસ્તુઓને પુલ્સ કેરેજીસ એટલે કે વસ્તુઓ લઈ જવામાં આપણને ઉપયોગ કરે છે. અ હોર્સ, અ બુલોક, અ ઝીબ્રા. તો તેનો આન્સર થશે અ હોર્સ. નેક્સ્ટ, ઇટ લિવ્સ ઇન ડેઝર્ટ. તે રણની અંદર રહે છે. ડેઝર્ટ મીન્સ રણ. ઇટ કેન વોક ઓર રન ઇઝીલી ઓન સેન્ડ. તે રેતીની અંદર દોડી અને ચાલી શકે છે, એટલે કે ઇઝીલી એટલે કે સહેલાઈથી ચાલી અને દોડી શકે છે. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો એનો આન્સર છે અ લાયન, અ કાવ, અ કેમલ. તો તેનો જવાબ થશે અ કેમલ. નેક્સ્ટ છે, ઇટ લુક્સ વેરી ગ્રેસફુલ. ઇટ્સ ડાન્સ ઇઝ વેરી બ્યુટિફુલ. ઇટ્સ ફીધર્સ આર કલરફુલ. વોટ ઇઝ ઇટ? હવે આ બધાને ખબર છે, ઇટ્સ લુક્સ વેરી ગ્રેસફુલ, ખૂબ જ માદક લાગે છે. ડાન્સ ઇઝ વેરી બ્યુટિફુલ, તેનો ડાન્સ ખૂબ જ સુંદર હોય છે. તેના પીછા એકદમ કલરફુલ હોય છે, રંગબેરંગી. શું હોય છે? અ પીકો. તો ચલો, આપણે આ એક રિડલ્સનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો. હવે એક્ટિવિટી 10 છે, તમને પાછું એક ચિત્ર આપેલું છે, તે ચિત્રનો અભ્યાસ કરીને આપણે એના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો સૌથી પહેલાં તમે વિદ્યાર્થી મિત્ર જુઓ, આ ચિત્ર શેનું છે? વચ્ચે એક નેટ બાંધેલી છે અને બધા બોલથી રમે છે, એટલે તમે સમજી શકો કે આ કઈ ગેમ રમાય છે. વચ્ચે
નેટ બાંધેલી છે અને બંને સાઈડ પ્લેયર્સ છે, એટલે આ ગેમ છે વોલીબોલ, વોલીબોલ રમાય છે. ચલો આ ગેમના આધારે થોડાક પ્રશ્ન જવાબ અથવા ચિત્રના આધારે જોશું. ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ વોલીબોલ. નેક્સ્ટ છે, હાઉ મેની પ્લેયર્સ આર ધેર ઇચ સાઇડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. ઇચ સાઇડ એટલે કે બંને સાઇડ, એટલે કે કઈ નેટની એક ઓલી બાજુ અને આ બાજુ, બંને સાઇડ કેટલા પ્લેયર્સ એટલે કે કેટલા રમતવીરો રમે છે, તો તેનો જવાબ થશે સિક્સ પ્લેયર્સ. તમે અંદર ચિત્રની અંદર જોઈને કાઉન્ટ કરી શકો છો, સિક્સ પ્લેયર્સ આર ધેર ઇચ સાઇડ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. નેક્સ્ટ છે, હાઉ મેની ટોટલ પ્લેયર્સ આર ધેર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. જો ઇચ સાઇડ સિક્સ પ્લેયર્સ હોય એટલે સિક્સ પ્લેયર આ સાઇડ અને નેક્સ્ટ સાઇડ સિક્સ પ્લેયર, એટલે બંને થઈને કેટલા પ્લેયર્સ થાય, સિક્સ પ્લસ સિક્સ ઇક્વલ ટુ ટ્વેલ્વ. એટલે તો તેનો જવાબ થશે ટોટલ ટ્વેલ્વ પ્લેયર્સ આર ધેર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. નેક્સ્ટ છે, વેર ઇઝ રેફરી સ્ટેન્ડિંગ. ચલો રેફરીઝ એટલે કે જે આપણે કેમ ક્રિકેટની અંદર વચ્ચે બધી જગ્યાએ એક કોચ હોય કે જે એને જજ કરતો હોય બંનેને, એવી રીતે એને રેફરી કહેવાય છે. તો આની અંદર પણ રેફરી છે, તો તે તમને કઈ બાજુએ ઊભેલો દેખાય છે. તો જો આપણે ચિત્રને જોઈને કહેશું, રેફરી સ્ટેન્ડિંગ નિયર ધ વોલીબોલ કોર્ટ. જો વોલીબોલની કોર્ટ આવેલી છે, જે નેટ છે એની સાઈડમાં તે ઊભો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે એડવર્ટાઇઝમેન્ટ અને એક રિડલ્સનો અભ્યાસ પૂર્ણ કર્યો. થેન્ક યુ.